આ કરુણા કાતી આખન હનુમાન દાદા એ તો મંદિર તો બની ગયેલા, પાછી કા કરુણા ના આયોજન કા હે, મંદિર પણ મંદિર તો બની ગયેલું છે, મોટું બનાવવાનું છે નહીં નહીં, એટલે તે પ્રમાણે મને સમજ પડે એમ. બોલો બજરંગ બલી કી. આજ તો માતાજીનો પ્રથમ નવરાત્રિનો દિવસ છે, આટલું જ બોલે તો ચાલે નહીં, કારણ કે ભૂખા જ બેઠા એવું લાગે મને તો. ભૂખા છે કે બધા ખાઈને તો આપને લાય બધા જ પાઠી, જરા જોરમાં બોલે તો માં પાવર આવે. બોલો પવન સુધા હનુમાન કી. બે વાત હે, બે વાત હે, તો પછી કઈ સારું આવે કઈ. બંને વાત ઊંચા કરીને બોલજો, કારણ કે મરી માતાને બેહાડેલી છે આપણે, અને મરી માતા એટલે બધાનું કલ્યાણ કરે. બોલો મરી કી માતા કી. પેલી બાજુ હાથની ઊંચાથી આ પાછળ બોલો મારી માતા કી. બોલો સદગુરુ દેવ કી. બોલો રમણસિંહ બાપુ કી. બોલો હરિહરદાસ બાપુ કી. કયું બાકી હજુ બોલ બોલ, બાકી બાજુ વાળું બોલી હજુ એટલે બોલી જ દે, બાકી હું કમ રાખે. તું આખે થી બોલે દે, જલારામ બાપા કે. બોલો ગણપતિ ગજાનંદ કી. બોલો અંબે માત કી. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. બોલો મહાકાળી અંબે માત કી. બોલો પાર્વતી પતે હર હર મહાદેવ કી. અનાયસે જ્યારે મને આમંત્રણ અપાવ્યા ત્યારે બાપુ મને એવું હતું, હું તો આસામ હતો, આસામ જવાનો, આજની મારી તારીખ નક્કી હતી, મેં એમને ના પાડેલી. આયોજક મિત્રોને કે ભાઈ મારા આસામની ટિકિટ પણ કપાઈ ગયેલી છે એટલે નહીં પણ અવાય, પણ જો ભાઈ હનુમાન દાદાની કે મરકી માતા મરી માતાની જો ઈચ્છા હશે તો અવશ્ય તમારી વચ્ચે હું આવી જવા. એટલે એમની ઈચ્છા હનુમાન દાદાની અને મરી માતાની, એટલે તમારી વચ્ચે આવી ગયો છું. આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું, એને તાળીને ગળગાટથી સન્માન કરીએ મિત્રો, તાળી. અહીંયા ગોપાલ સાધુ જેવા મહાન ગાયક, એનું નામ પડે ને લોકો, આજે મહામારી કોરોનાના સમયમાં પણ, હજુ તો આપણે કોરોનાના સમયમાંથી બહાર નથી નીકળ્યા, છેલ્લા બે વર્ષથી આપણે મહામારી કોરોનાના સમયમાં આપણે બધા જ એક ઘરમાં જેવા એ થઈ ગયા હતા, અને જે આપણને આનંદ જોઈતો હતો તે મળી શકતો નહીં હતો. આપણને લાગે એવું મહામારી કોરોનો શું છે, કેટલાક ઘરના એ કેટલાક દીકરી ગુમાવી, માં ગુમાવ્યા, ભાઈ ગુમાવ્યા. આજે 3 માસથી આપણા વિસ્તારના માજી ધારાસભ્ય હજુ પણ હોસ્પિટલમાં છે. હું અત્યારે જ મેં ફેસબુક પર મૂક્યો કે મહુવા મત વિસ્તારની તમામ જનતા આપણા માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ વહિયાને માટે પ્રાર્થના કરે, એવી મેં અત્યારે જ
ફેસબુક પર મૂક્યો. આજે હું મળીને આવ્યો એને. ખૂબ પરિસ્થિતિ ગંભીર છે. 3 માસથી આપણને બધાને એવું લાગે કે મહામારી કોરોના ખોટા આપણને માસ્ક બાંધવા કે ખોટા આપણને એમ કે ભાઈ આ એને હું બરાબર પાલન નહીં કરવું જોઈએ એવું બધાને મનમાં થયા કરે. પણ હકીકત જેનો ઘરમાં જેણે માં દીકરી ભાઈ બહેન ગુમાવ્યા છે એને ખબર પડે કે આ મહામારી કોરોના શું છે. ત્યારે મિત્રો આજે ખૂબ સુંદર કાર્ય લઈને આજે દેદવાસણ ગામના લોકોએ કાર્ય લીધું છે એને આયોજક મિત્રોને એટલા માટે કે ભાઈ આ મરી માતા અને હનુમાન દાદાનું જે આમ તો સરકાર પણ આપણને આપે કે મોટા મોટા જૂના જાણીતા દેવો હોય જ્યાં ભગવાનનું જાણીતું સ્થાન હોય. આપણું મહુવા તાલુકાનું બોરિયા ગામમાં રાધાકૃષ્ણનું મંદિર છે એ બહુ જૂનું જાણીતું છે. એ સરકાર હસ્તાક બોલાય. આપણને પણ પોતાને કેટલાક લોકોને ખબર નહીં હશે કે આપણા જ મહુવા તાલુકાનું અને કરોડો રૂપિયા સરકાર એને આપે અને જમીન પણ આપેલી સરકારે. તે સમયે ઘણી બધી જમીનો પણ વસવાટ ત્યાં છે અને પણ આ વિસ્તારની અંદર જો એક ધાર્મિક આસ્થામાં હું ધન્યવાદ આપું છું કે આપણી વચ્ચે બે બે સદગુરુઓ જે આદિવાસી સમાજ માટે ગૌરવ કહેવાય એવા પરમ પૂજ્ય ગિરીશ બાપુ અને પૂજ્ય બાપુને આપણે તાળીને ગળગાટથી સન્માન કરીએ. મિત્રો તાળીને ગળગાટથી સન્માન કરીએ. મિત્રો આ વિસ્તારમાં આ રમણસિંહ રામ બાપુના ધામ પર ધરતીમાંથી સ્વયંભૂ સિદ્ધેશ્વર મહાદેવ પ્રગટ થયેલા છે. ભાઈ તમારા બાજુના ગામમાં જેવી તેવી વાત નથી ભાઈ. અને મેં તો બાપુને હું જ્યારે જ્યારે હું ભાષણ કરું ત્યારે કહેતો આવ્યો છું કે આ વિસ્તારનું નામ આખા ભારત દેશની અંદર એનું નામ ગવાઈ જશે એવું સિદ્ધેશ્વર મહાદેવ પ્રગટ થયા છે ભાઈ. માતાજી સાથે એનો પરિવાર સાથે પ્રગટ થયા છે. પરમ પૂજ્ય ગિરીશ બાપુના ધામ પર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવેલા ભાઈ. તમને બધાને ખબર હશે આવેલા કે નહીં. કોણા કોણા ખબર આવે હાથ ઊંચા કરો ભાઈ. આ આપણા આદિવાસી સમાજના સાધુ સંતોની વાત છે ભાઈ. એના ધામ પર એટલે જે ધાર્મિક આસ્થાની જ્યારે વાત થતી હોય ત્યારે એમને પણ આપણે ખૂબ તાળીના ગળગાટથી બધાએ સન્માન કરવું જોઈએ. મિત્રો તાળીના ગળગાટથી સન્માન કરવું જોઈએ. કે આપણે મંદિર બનાવીએ, હનુમાન દાદાનું બનાવીએ, માં અંબા માતાનું બનાવીએ, જેવી જેવી આસ્થા કોઈ જલારામ બાપાનું બનાવે. તમે આ બાજુ ચિતાલીમાં જાઓ તો દર વર્ષે આપણે ડાયરો બને. તમે જતા હોય બધા જ જતા છે. આપણે હું શું જાઉં, જાય કે નહીં બધા ના. આ ડાયરાનું રસપાન એવું છે કે ભાઈ બહેન દીકરી માં આપણે બધા સાથે બેસીને એનું રસપાન લઈ શકીએ. આ ડાયરાનું રસપાન એવું છે કે આપણે બધા સાથે એનું રસપાન લઈ શકીએ. અને આ બધા કલાકારો એમને એમ નહીં ભાઈ, એને હવે વરદાન મળેલું ભાઈ. આ ગોપાલ સાધુને મા કંઠે મા સરસ્વતી વસેલી એમને એમ એ ગાય નહીં હા કે ભાઈ આ મને ગાવા કહે તો મારે પેલા ભેહ બાંધેલી હોય તો એવું છૂટી નાહી જાય. ગવાય કે મારા દીદી ગવાય. આ મંજીરા વગાડે, આ ડાયાભાઈ વગાડે. આ ડાયાભાઈ કલાકાર છે ભાઈ. વગાડે છે કે ચાલો
આટલી ઉંમરે તમારે એ જ મંજીરા ઉછાળે, તમે જુઓ એટલે જેને મા ભગવતી જેના કલાવૃંદમાં વસેલી હોય, એના હાથે વસી હોય, કંઠે વસી હોય, એમને એમ કોઈ નહીં કરી શકે આડા. તમારા પેલા તબલા ઘૂંટી બતાવજો ભાઈ, કોઈ ઘૂંટી જોજો નહીં, ઘૂંટાઈ ગઈ નહીં ઘૂંટાયું ભાઈ, આપણને વગાડવા કહે તો વગાડાઈ ગઈ નહીં વગાડાઈ. તો મિત્રો આ બધા ચાલે જે આપણા જે ગાયક કલાકારો છે અને તબલા વાદકો છે બધાને આપણે તાળીને ગળગાટી સન્માન કરીએ મિત્રો, તાળીને ગળગાટી સન્માન કરીએ મિત્રો. અહીંયા એક દીકરો પેલો અક્ષય છે, એ મારો ભત્રીજો છે, બેઉ ભાઈઓને ભગવાને શક્તિ આપેલી છે એને, બોલો. મારો ભત્રીજો થાય છે પણ બંને ભાઈઓ તબલામાં તબલચીમાં, એને જે ભગવાને હાથમાં કલા આપી છે એવી કલા બધાને જ ભગવાન આપે. મા ભગવતી આ મંદિરમાં કામ હું છે મને કહેજો. અત્યારે 21,000 રૂપિયા તો હું આપવાનો છું ભાઈ, 21,000 રૂપિયા હું આપવાનો, કારણ કે માણે છે 150 ગામ ભાઈ, 150 ગામમાં મંદિરે બનાવે બધે જામના માણે, પણ 21,000 રૂપિયા ઉલાહારું તેમનો આય કે બરાબર વચ્ચે ચોકટ વચ્ચે આય ગોપ અધે જાય તે ગોપળા અધે આય તે દેદવાહણ ને બરાબર મધ્ય સેન્ટર પર આય ને બાકીના કામ કઈ બ્લોક બ્લોક બહાડું ન હોય તો 2-5 લાખ રૂપિયા દી. ને મેં તો તુમા હતા કે જુલા મંદિર આય તુલા મેં બ્લોક બહાડી દેમનો આય, મારે લિસ્ટ દે જા ભાઈ, દરેક જગ્યાએ બહાડતા મેં, પણ જ્યાં હોય ત્યાં તુમા બધા મેં આખી દે, દેવલી માળીએ બહાડું રાય બરાબર ને દિલીપભાઈ, બધે આપણે બહાડું નાય ભાઈ. તો વધારે સમય ના લે, રસપાન લઈએ બધાનું સાંભળીએ. હું તમારી વચ્ચેથી રજા લેવાનો છે, સવારથી પાછી માણે પીસી લાગુ નહીં પાડી પાછી, કંઈ ને કંઈ કામ રહે તે આપણે વચ્ચેથી રજા પણ લેમનો હોય, કંઈ પણ કામ હોય તે આગજા. એમ તો મેં થેલી પર નંબર દેટલા તુમાં દેટલા આવ્યા નહીં તે થેલી પર દેટલા, તે હવે નંબર નાય દેતો, પણ બધા કંઈ બી હોય તો આગજા. અસ્તો બોલો અંબે મરી માતા કે, પાછળ બોલે મરી માતા કે, મરી માતા કે, હનુમાન દાદા કે.